આગામી 17 ફેબ્રુઆરીએ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે બંને પક્ષો પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં યોજાનાર નગરપાલિકાની ચૂંટણીને લઈને લોકોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે ઘણા સમયથી સંતરામપુરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે ચૂંટણીને લઈને કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ સંતરામપુરની મુલાકાત લીધી હતી આગામી દિવસોમાં આવનારી 2018ની નગરપાલિકા ચૂંટણીને લઈને સંતરામપુર તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ સંતરામપુર શહેર કોંગ્રેસ દ્વારા ઉમેદવારો અને કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જગાડવા માટે તેમજ વિરોધ પક્ષમાં બેઠેલી સત્તાને હટાવવા માટે અને બેઠકને પોતાની કરવા માટે કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક વિશિષ્ટ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટીંગમાં ભરતસિંહ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસના યુવાન તેમજ જૂના કાર્યકરોએ મત મતાંતરો ભૂલી જઈ એક થઈને જે ઉમેદવારોએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી તેમજ ખંભેથી ખંભો મિલાવીને આવનારા દિવસોમાં નગરપાલિકામાં કોંગ્રેસની સરકાર બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા તેમજ માજી ધારાસભ્ય ગેદાલભાઈ ડામોરના નિવાસ સ્થાને સંતરામપુર કડાણા તાલુકાના કોંગ્રેસના તમામ કાર્યકરો તેમજ સંતરામપુર નગર કોંગ્રેસ સમિતિના યુવા કાર્યકરો તેમજ તાલુકા પંચાયત મહીસાગરના કલા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખોએ સાથે સેવા દળના કાર્યકર અને મહિલાઓ ખૂબ જ મોટી સંખ્યામાં આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા છ વોર્ડમાં થઈને કોંગ્રેસે 21 ઉમેદવારો ઉભા રાખ્યા છે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો ગેરવાયવટ ભ્રષ્ટાચાર અણઅવળતના લીધે સંતરામપુરના કામો બગડી રહ્યા છે લોકો પરેશાન થઈ રહ્યા છે અને એથી આ વખતે વાતાવરણમાં સૌ ઈચ્છી રહ્યા છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને કાઢી અને એને બદલે કોંગ્રેસની નગરપાલિકા અહીંયા બને ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલ મીટીંગનું સફળ આયોજન સંતરામપુર શહેર કોંગ્રેસ પ્રમુખ દીપેશ પ્રજાપતિ અને કાર્યક્રમની પૂર્ણાહુતિ અને આભાર દર્શન હરજીવનભાઈ પટેલે કર્યું હતું અમીન કોઠારી સાથે જીડીસી ન્યૂઝ સંતરામપુર